આપણે પાછા એક બે ત્રણ એવા લોકેશન આવે તો વિડીયો કેચઅપ કરીને પાછા એમને ઉમેરી દેવું. પણ તમે જોવાનું યાર આમ સ્કીપ બીપ ન કરો, એ ન મજા આવે યાર. આ હોસ્ટ ટાઈમ ભેગો ન થતો તમે આ સ્કીપ કરીને બહુ એમ ન હાલે. એટલે તમે સ્કીપ ન કરો અને વિડીયોને અંત સુધી જોવો, શરૂ કરો ત્યાંથી અંત સુધી જોવો. એટલે તમે એ બધું કરો તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે એક સરસ મજાના, અને આપણને આમ આનંદ થયો કે આપણા સબસ્ક્રાઈબર અહીંયા પણ છે. આપણને ઓળખે છે કોક, તો આપણા ઘરેથી 40 કિલોમીટર દૂર આવ્યા અને ત્યાં આપણને કોક ઓળખી જાય એટલે કેવું થાય? હા, કેવી ફિલિંગ આવે? જગ્યા વિશે જે આપણે માહિતી દેવાની છે ને, તો એની માહિતી આપણે સંપૂર્ણપણે છે ને આપણા વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો જો તમે કાપશો કે પછી સ્કીપ કરશો તમને ખબર પડશે. એટલા માટે તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયોનું વાતાવરણ જો, મોટા વાતાવરણ. જેમ કે આપણા ભારતમાં છે ને ઘણા બધા સ્થળો છે જ્યાં આપણને ના દિલથી થાય એવું ના વાતાવરણ, લોકેશન મસ્ત છે. એકદમ વાદળો ડુંગર ની ઉપર બે ગયું હોય ને એવી ફિલિંગ આવે છે. જો કે એવું જ છે, તમે જોઈ શકો છો, જો અહીંયા કઈ દેખાતું જ નથી તમને. અને તમે પણ પાલીદાણામાં રહેતા હો કે પાલીદાણાના અડચે પડતે અલબત્તમાં વિસ્તારમાં તમે જો, અરે બસ કર ભાઈ, ઓ પાગલ વાળજે પેઠા જો રહેતા હો તો તમે અહીંયા એક વખત મુલાકાત કરો એવું અમારું કહેવું છે. કારણ કે એક નંબર પ્રકૃતિના ખોળામાં અને સૌંદર્યથી ભરપૂર એવી જગ્યા એટલે હસ્તગીરી જોઈ લ્યો તમે, મજા આવશે 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 ને આવશે. ચોમાસામાં આપણા ઘરેથી 40 કિલોમીટર દૂર આવ્યા અને ત્યાં આપણને કોઈ ઓળખી જાય એટલે કેવું થાય? કેવી ફિલિંગ આવે ખબર? આમ કઈક થાય. વાદળું ઉપર બે ગયું હોય ને એક્ઝેક્ટ એવી લોકેશન, કુદરતના ખોળે પ્રકૃતિના ખોળે એક વખત તમે આનંદ લો અને આવો અને એની સંપૂર્ણ
આપડા મોઢા થી એને જોવે છે. સરસ મજાનો નજારો આવે છે અહીંથી, અને આપણે જે રસ્તે આવ્યા ને એ રસ્તો નીચે છે. અને જુઓ તમે આ શેત્રુજી નદી છે, જે છે ને આગળ શેત્રુજી ડેમ જ કહીએ કે એ શેત્રુજી ડેમ છે. અને આવું કંઈક અહીંનું લોકેશન છે, સરસ મજાનું લોકેશન છે. જુઓ તમે જો પબ્લિક અહીંયા બહુ બહુ વધારે બળી પબ્લિક છે એની અંદર, તમે જોઈ શકો છો. જો અને આપણે ટ્રાફિક જામ જુઓ અંદર ક્યાંથી હાલીને આવ્યા આપણે. જો ટ્રાફિક જામ તો ખૂબ જ છે. તો મિત્રો, દુનિયાદારી ગઈ ભાડ મેં, હમ આ ગઈ પહાડ મેં, એવું વિચારીને આપણે આવી તો જ્યાં છે હસ્તગીરી. એમાં તે એવો આનંદ આવી ગયો, આજે બહુ મજા આવી ગઈ, કારણ કે લોકેશન જ એક નંબર છે. મિત્રો ટાઈમ અપ થઈ ગયો છે ને, હવે તો બધાનો જવાનો સમય થઈ ગયો છે. તો બધા જો તમે જઈ રહ્યા છો, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે હવે આપણે પાછું જવું પડે ને એવું છે. તો હાલો હવે ગરબો જાવી, હજી તમે નીચેનો વ્યૂ દેખાડવાનો છે કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. તો વિડીયોમાં બની રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વાદળ જુઓ તમે સરસ મજાનું. તો મિત્રો, અમને ખબર પડી કે આ બે કલાક ખોવાઈ ગયેલો છે, પણ પૂછપરછ કરતા ખબર પડી કે ત્રણ દિવસ થાય છે. અને આજ અમે ફાઇનલી અને આજ લેવા પહોંચી ગયા, અને હવે એને ઘર સુધી પહોંચાડી દેવાની જવાબદારી અમારી. તો તમારો સપોર્ટ ના કારણે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. હા, કારણ કે મિત્રો અહીંયા હવે તો મળી ગયો છે એટલે હવે તો ગાડી બિહારી લઈ જાઓ. આપડે પાછા વળવાનું એક જ મુખ્ય કારણ છે, કારણ કે ટાઈમ અપ થઈ ગયો છે. અને ટાઈમ અપ એટલે કેટલા વાગ્યા છે? આપણે થોડાક ફોટોગ્રાફી બાકી છે, પેલા એ ફોટોગ્રાફી કમ્પ્લીટ કરી, 250 ગ્રામ ફોટા પાડી લેવી, અને પછી આપણે પાછા એક બે ત્રણ એવા લોકેશન આવે તો વિડીયો કેચઅપ કરીને પાછા એમને ઉમેરી દેવું. પણ તમે જોવાનું યાર, આમ સ્કીપ બીપ ન કરો, એ નો મજા આવે યાર. આ વોચ ટાઈમ ભેગો ન થતો, તમે આ સ્કીપ કરીને બેહો એમ નો હાલે. બુરા લગતા હૈ ભાઈ, આપ દિલ સે લગતા હૈ ભાઈ, આપ સમજી સકતે હો. એટલે તમે સ્કીપ નો કરો અને વિડીયો ને અંત સુધી જોવો, શરૂ કરો ને ત્યાંથી અંત સુધી જોવો. એટલે તમે એ બધું કરો અને વિડીયો માં અત્યારે બન્યા રહો, તો અમને મજા આવે. કારણ કે આ વિડીયો ઉતારવાનો ઉતારવાના ચક્કરમાં છે ને, રસ્તો બીજે જાય ને જાવાનું છે આમ ખાડા ખાબુ થવા રસ્તે. તો અત્યારે આ રસ્તે લોકેશન જુઓ તમે સરસ મજાનું છે. જો હજી વાદળ અહીંથી જઈએ છીએ, જો આ બે તો ઉપર ચડી ગયા. જુઓ તમે, જો આ કઈક આવી રીતના પગથિયા છે સરસ મજાના, પબ્લિક પણ અહીંયા છે. અત્યારે 6 વાગી ગયા છે અને બંધ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે.